गुड मॉर्निंग। आज आपने फ्यूचर टेंस में एक्टिव पैसिव सीखीशू। फ्यूचर अगर आपने माइक्रोसॉफ्ट टीम में एक्टिव पैसिव ना बे पॉइंट सिखवाया है, वर्तमान में भूतकाल पॉजिटिव नेगेटिव वाक्य और डब्ल्यूएच वाली वाक्य है। अब आपने फ्यूचर टेंस में सीखीशू तो फ्यूचर टेंस में एक वाक्य मारो समझ लेजो कि केवी रीते आ फ्यूचर टेंस में पैसिव वर्ब बने छे। आई विल प्ले चेस टुमोरो। आई विल प्ले चेस टुमोरो। હવે ફરીથી આપણે એક્ટિવ પેસિવમાં ધ્યાન આપીએ તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ વધારાના શબ્દો છે। આપણું સબ્જેક્ટ છે, આપણું વર્બ છે, ઓબ્જેક્ટ છે અને વધારાના શબ્દો છે। શું આગળ આવવાનું? હવે તમને ધ્યાન એટલે આવી ગયું કે ઓબ્જેક્ટ આગળ આવીએ છીએ છે। હવે અત્યાર સુધી આપણે વર્તમાન કાળમાં ટુ બી ના રૂપમાં is and are, ભૂતકાળમાં ટુ બીના રૂપો was અથવા were આનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તમારી પાસે મોડલ ઓક્સિલરી આપેલા છે will, shall, can, would, could, may, might અને must। આ બધાનો ઉપયોગ અહીંયા થયેલો હશે। કયા કયા શબ્દનો ઉપયોગ થાય તો અહીંયા કેમ આપણે લખીએ છીએ કે ભાઈ વિલ શેર બંને નું ભૂતકાળનું રૂપ બુડ શુડ કેન કુડ મે માઇટ અને મસ્ટ આવા મોડલ ઓક્સિલરીઝ નો ઉપયોગ થયેલો હશે તો આના પીસી વોઇસ કેવી રીતે બનાવવું એનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો ચેસ જે શબ્દ આપ્યો છે બદલવાનો નથી, આ મોડલ ઓક્સિલરી તમને જે આપ્યા છે એના એ જ રાખવાનો છે। વી વધારાનો શબ્દ અહીંયા બી મૂકવા, બી ચેસ વિલ બી પ્રેઝન્ટ પાસ્ટ પાર્ટિસિપલ થાય પ્લે બાય I know very well the same me tomorrow look tomorrow appello chess will be played by me tomorrow। જો બરોબર ધ્યાનથી તમે સમજી જાઓ તો પેસિવ વોઇસ માં આ ફ્યુચર ટેન્સ છે। આ ફ્યુચર ટેન્સ માં કેવી રીતે એના ફેરફાર થાય છે એ આપણે પહેલા વાક્યમાં જોયું છે। I will play chess tomorrow એમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી ના ઓબ્જેક્ટ આગળ આવ્યો, જે કઈ શબ્દ આપ્યો છે એ મૂકો, વધારાનો શબ્દ બી મૂકો, પાસ્ટ પાર્ટિસિપલ બાય તમારો સબ્જેક્ટ વિભાગવાળો અને જે વધારાના શબ્દો આપ્યા છે એ મોડલ ઓક્સિલરી કયા વપરાશે આને ધ્યાન આપજો। વિલ શેર વુડ શુડ કેન કુડ મે માઇટ અને મસ્ટ। હવે સમજો કે તમને આ પોઝિટિવ વાક્ય છે, તમને ક્યાંક નેગેટિવ વાક્ય આપ્યું આઈ વિલ નોટ પ્લે ચેસ ટુમોરો, તો કઈ વાંધો નહીં, અહીંયા બિન જોડે નોટ આપ્યું છે, અહીંયા પણ બિન જોડે નોટ છોપી દેવો, આપણો જવાબ નહીં। ચેસ વિલ નોટ બી પ્લેડ બાય મી ટુમોરો, એટલે મોડલ ઓક્સિલરી સાથે જે કઈ નેગેટિવ પોઈન્ટ આપ્યો છે એ એમ નો એમ રાખવાનો, પછી બી મૂકવાનો પાસ્ટ પાર્ટિસિપલ। ખ્યાલ આવે છે? એકદમ સરળ વાક્ય રચના છે। ફ્યુચર ટેન્સ કહેવાય છે આને, મોડલ ઓક્સિલરી કહેવાય છે અને એનું પેસિવ વોઇસ
આપો ત્રીજો કાળ આપણે શીખી રહ્યા છીએ અને દસમા ધોરણમાં ત્રણ જ કાળ પૂછાશે. ઓકે, હવે બીજું વાક્ય લઈએ છીએ આપણે, આગળનું થોડાક વાક્યો લઈએ છીએ. કોનો વાક્ય લઈએ? બીજું વાક્ય કયું શીખ્યા? બીજું વાક્ય લખું છું, બરોબર ખ્યાલ રાખજો કે કેવી રીતે થાય છે. શોધવાનું શું છે? સબ્જેક્ટ કેન ગેટ વર્બ અને 100 માર્ક્સ ઓબ્જેક્ટ. તો અહીં આપણો જવાબ થાય છે 100 માર્ક્સ. કેન આપ્યું છે, મૂકી દો. એના પછી મૂકો એક બી. ગેટનું ત્રીજું રૂપ થાય છે વોચ. વધારાનું શબ્દ બાય. રીડ હંડ્રેડ માર્ક્સ કેન બી ગોટ બાય રીડ. હંડ્રેડ માર્ક્સ કેન બી ગોટ બાય રીડ. એના પછી નેક્સ્ટ. હવે શું આપ્યું છે? ધ બુક. આગળ આવશે વી. વધારાનો શબ્દ વી. રીડ રેડ રીડ. આ રીડ એવું ક્રિયાપદ છે કે એના સ્પેલિંગમાં ફેરફાર થતો નથી, પરંતુ એના ઉચ્ચારમાં ફેરફાર થાય છે. મૂળ ક્રિયાપદ હોય એને રીડ કહેવાય, ભૂતકાળનું રૂપ હોય એને રેડ કહેવાય, અને ભૂત ઉદલનું રૂપ હોય એને પછી રીડ કહેવાય. ધ બુક વિલ બી રીડ બાય રાજ. નેક્સ્ટ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. મની શેર બી ઓન બાય વિરુદ્ધ હશે અસ. મની શેલ બી ઓન. ઓન એટલે પ્રાપ્ત કરવું. બાય અસ મની શેલ બી ઓન બાય અસ. જો બરોબર ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને બહુ જ સરળતાથી આ એક્ટિવિટી ખ્યાલ આવી જાય એવા છે. હવે આપણે બરોબર ધ્યાનથી સમજી લેવાના કે ભાઈ સબ્જેક્ટ આ વર્બ છે, ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ક્યાં આવે છે? 100 માર્ક્સ. કેન યુ કેન વધારાનો શબ્દ બી. ગેટ યુ ગોટ બાય થ્રી. અહીંયા ધ બુક ઓબ્જેક્ટ છે. ધ બુક વિલ બી રીડ બાય રાજ. ત્રીજું આપ્યું છે મની શેલ બી ઓન બાય અસ. કેટલાક ટીચર્સ એના મની આવે એટલે બિલ પણ કરાવે છે, તો એ પણ સાચું છે. પણ આપણે જે મોનોલોજી આપ્યું છે એને ફેરફાર કરતા નથી. આપણે એના પછી થોડા આગળ
કરીએ છીએ. હવે સમજો કે આ વાક્યમાં આપણને નેગેટિવ પૂછાય, નકારાત્મક વાક્ય પૂછાય છે, તો એકદમ ઈઝી છે. આપણે ચાર સુધીના વાક્યો જોયા, પાંચમાં જે આપણે નેગેટિવ કરીએ છીએ જોઈએ. He will not write the essay. પેસિવ વોઇસ બનાવીએ છીએ, જો તમારે પહેલા નક્કી કરવાનું છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, પાછળ બધાના શબ્દો આપ્યા હોય તો લખી દેવું. ધ એસે will do mean not do not. ઉદાહરણ શબ્દ બી, the essay will not be. હવે રાઇટિંગ પાસ્ટ પાર્ટિસિપલ આપવું જોઈએ, રિટર્ન બાર યુ થશે હિ, યુ થશે હિ. The essay will not be written by me. છઠ્ઠું વાક્ય બની છે, the teacher cannot check the list. The teacher cannot check the lesson. તો મેં આનો આન્સર ફરીથી આપણું સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે. The lesson cannot be checked by the teacher. The lesson cannot be checked by the teacher. The lesson cannot be checked by the teacher. અને પછી સાતમું વાક્ય આપણે જોઈએ છીએ, I cannot win the race. Subject, verb, object. The race can not be win. Win as a won. The race cannot be won. The race cannot be won by me. બરોબર સમજીએ, આપણે એક્ટિવ પેસિવ મોડલ ઓક્સિલરી અત્યારે શીખી રહ્યા છીએ. એમાં પોઝિટિવ અને નેગેટિવ વાક્યો બંને જ, બંને ઉપર ધ્યાન આપીએ અને સરળતાથી એક્ટિવ પેસિવ શીખી લઈએ. થોડીક મહેનત કરીએ, આપણને આવડી જાય એવું છે. એટલે દરેક બહેનો, જે બહેનો માઇક્રોસોફ્ટ ટીમમાં જોડાતી નથી, એ બહેનો આ વિડીયો તમારા વોટ્સએપ પર આજથી સેન્ડ કરવામાં આવશે, એટલે તમે ઘરે બેઠા કોઈ પણ સમયે વિડીયો જોઈ શકો. અને ભણવાની પ્રક્રિયા ચાલુ જ છે. આપણે આપણા કોર્સના જે કંઈ પાંચ પાઠો પૂછાવવાના છે ઇંગ્લિશમાં, એ પણ ચલાવ્યા છે, કે કાવ્યો પણ ચલાવી છે. એટલે ધ્યાનપૂર્વક ભણવામાં રસ રાખો, બરાબર. આ એક્ટિવ પેસિવથી આપણે અહીંયા આટલું જ રાખીશું આ વિડીયોમાં. એના પછીનો વિડીયો તમને આના પછીનો આગળનો એક્ટિવ પેસિવ શીખવાનો પ્રયત્ન કરાવવામાં આવશે. તમે વિડીયો જુઓ છો ત્યારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો સબસ્ક્રાઇબ કરશો એટલે જે ટીચર મૂકશે નોટિફિકેશન આવી જશે.
ओके गुड मॉर्निंग थैंक यू वेरी मच.